વલસાડના ડેપ્યુટી કલેક્ટરની આગેવાનીમાં કોવિડ ફ્લાઇંગ સ્કોડે સપાટો બોલાવ્યો હતો. વલસાડના ડેપ્યુટી કલેક્ટર દ્વારા હોસ્પિટલ તથા શોરૂમ અને બેંક અને ક્લિનિકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે ચેકિંગ હાથ ધરાયું હતું, જે અંતર્ગત બે હોસ્પિટલને કોવિડ 19ની ગાઈડલાઇન્સનું પાલન ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે. તો ડેપ્યુટી કલેક્ટર દ્વારા હોસ્પિટલોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ 19ની ગાઈડલાઇન્સનું સખત પાલન કરવા સૂચના આપવામાં આવી છે. બેંકોમાં પણ આ જ પ્રકારે સૂચના આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની બાબત, મોટી સંખ્યામાં જ્યાં લોકો ભેગા થતા હોય છે તેવા શોરૂમ, બેંક અને હોસ્પિટલની અંદર કોવિડ 19નું ગાઈડલાઇનનું જે પાલન છે એ સખત રીતે થવું જોઈએ, તો જ આ કોરોનાનું સંક્રમણ અટકી શકે. અને તે કારણસર વલસાડના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ દ્વારા સતત આ પ્રકારના ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેઓ પોતાની જે ઓફિસ છે, પોતાની જે કલેક્ટર ઓફિસ છે, તેમાં પણ આ બાબતનું સખત પાલન કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે પ્રજાએ પણ એ બાબતને સમજવી પડશે કે જે પ્રમાણે સરકાર પર કોર્ટ દ્વારા જે નિયમો પાલન માટેની સખ્તતાઈ કરવામાં આવી રહી છે, તેને કારણે હવે અધિકારીઓ પણ સખત રીતે આ કાયદાઓનું પાલન કરાવશે અને એ જરૂરી પણ છે. મહેરબાન કલેક્ટર શ્રી, વલસાડની સૂચના અનુસાર અત્યારે હાલ આપણે જેમ જાણીએ છીએ તેમ કોવિડ 19ની પરિસ્થિતિની અંદર દરેક જગ્યાએ જે મોટી હોસ્પિટલ્સ છે અને મોટા શોરૂમ્સ છે ત્યાં આજે અમે એક ડ્રાઇવ કરેલી છે, જ્યાં જિલ્લાની ફ્લાઇંગ સ્કોડ છે એના સાથે આ ડ્રાઇવ કરવામાં આવેલી છે. અને આજે અમે તમામ જગ્યાએ ખાસ તો માસ્ક પેનલ્ટી અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેના ઉપર ભાર મૂકી રહ્યા છીએ. અને હાલ અમે મોટી હોસ્પિટલ, અમિત હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ એ બધું જોયું છે. હાલ અમારી આજે આખો દિવસ ડ્રાઇવ ચાલુ રહેવાની છે. ત્યારબાદ અમારે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી અત્યારે હાલ માસ્ક જ વેક્સિન છે, તો તે રીતે મેક્સિમમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેના ઉપર ભાર મૂકવા માટે થઈ અને આ ટીમોની રચના કરવામાં આવી છે, જે તમામ તાલુકાની અંદર અત્યારે કાર્યરત છે. અત્યાર સુધીમાં હજી અમે સવારથી 11 વાગ્યાથી કરી રહ્યા છીએ. 2000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. બાકીની ડિટેલ્સ તમને સાંજે મળશે. લોકોને મારે નમ્ર વિનંતી એ જ છે, તમામ વલસાડની જનતાને મારી નમ્ર વિનંતી તંત્ર તરફથી પણ છે, હાલ માસ્ક જ વેક્સિન છે, મહેરબાની કરીને સૌ આપ માસ્ક જ પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. મોટા વડીલો ઘરની બહાર ના નીકળે, નાના બાળકોને તેમજ સગર્ભા માતાઓને પણ બને તેટલી તકેદારી રાખવામાં આવે અને તમામ લોકો જો સાથ આપશે તો આપણે 100% આ જંગ